नमस्ते विद्यार्थी मित्रों, धोरण एक विषय गणित। गणितनी चोपड़ी में आपणुं प्रकरण आठ, 21 થી 50 सुधीनी संख्या पूर्ण थाय छे। हवे आपणे जोईशुं गणितनी स्वाध्याय पोथी में, जुओ पान नंबर 152 उपर प्रकरण आठ, 21 થી 50 सुधीनी संख्या। 21 થી 30 सुधीनी संख्या बतावी छे। जुओ जुओ अने समझो, अहीं समझूती आपी छे 20 + 1 = 21, एमां 2 दशक अने 1 एकम। 20 + 2 = 22, 2 दशक अने 2 एकम। 20 + 3 = 23, 2 दशक अने 3 एकम। 20 + 4 = 24, 2 दशक अने 4 एकम। 20 + 5 = 25, तो 2 दशक अने 5 एकम। 20 + 6 = 26, 2 दशक अने 6 एकम। 20 + 7 = 27, 2 दशक अने 7 एकम। 20 + 8 = 28, एमां 2 दशक अने 8 एकम। 20 + 9 = 29, एमां 2 दशक अने 9 एकम। अने 20 + 10 = 30। ख्याल आव्यो तमने? तो आ थई तमारी 21 થી 30 સુધીની સંખ્યા। અહીંયા જુઓ નીચે 21 થી 30 સુધીની સંખ્યાઓ લખો। સૌથી પહેલાં તમને ટપકા આપેલા છે, તમારે જોડવાના છે, તો બોલીને લખવાનું છે। બગડ એકડ 21, 2 બગડા 22, બગડ ત્રગડ 23, બગડ ચોગડ 24, બગડ પાછળ 25, બગડ છગડ 26, બગડ સાતળ 27, બગડ આઠળ 28, બગડ નવળ 29, ને તગડે ને મીંડે 30। ખ્યાલ આવ્યો? હવે આપણે નીચે બીજી લાઇનમાં જુઓ, તમને આપેલી છે તે તમારે બીજી અને ત્રીજી લાઇનમાં જાતે લખવાનું છે। ફરીથી લખવાનું છે, બગડ એકડ 21 આપેલું છે, 2 બગડા 22, બગડ તગડ 23, બગડ ચોગડ 24, બગડ પાછળ 25, બગડ છગડ 26, બગડ સાતળ 27, બગડ આઠળ 28, બગડ નવળ 29, ને તગડે ને મીંડે 30। હવે ત્રીજી લાઇનમાં તમારી જાતે 21 થી 30 સુધીની સંખ્યા બોલીને લખવાનું રહેશે। નીચે જોઈશું પ્રશ્ન નંબર 2, વાંચો અને લખો। અહીંયા પણ આપણે ઉપર જોયું ને હમણાં 20 + 1 = 21, એ તમારે વાંચવાનું છે અને બાજુમાં જે ખાલી ખાનું આપેલું છે ત્યાં તમારી જાતે લખવાનું છે। એટલે આપણે બોલતા જઈશું અને લખતા જઈશું। 20 + 1 = 21, 20 + 2 = 22, 20 + 3 = 23, 20 + 4 = 24, 20 + 5 = 25, 20 + 6 = 26, 20 + 7 = 27, 20 + 8 = 28, 20 + 9 = 29, અને 20 + 10 = 30। તો આ તમારે જોઈને લખવાનું રહેશે। સામેના પેજ પર જોઈશું પ્રશ્ન નંબર 3, ગણો અને આપેલ ખાનામાં સંખ્યા લખો। તમારે અહીંયા જુઓ મણકા ગણવાના છે અને આ ચોરસ ખાનું આપેલું છે ત્યાં સંખ્યા લખવાની છે। તો આ જુઓ 10 મણકાનું એક જૂથ છે, અહીંથી આપણે ગણીશું 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10। આ બીજું એક 10 મણકાનું જૂથ છે, એટલે 10 અને 10 કેટલા થયા? 20। એની અંદર આ છૂટા મણકા આપેલા છે 21, 22 ને 23, એટલે અહીં કઈ સંખ્યા બની? કઈ સંખ્યા મળી આપણને? 23। આ 10 મણકાનું જૂથ આપેલું છે, આ 10 મણકાનું જૂથ છે, એટલે 10 ને 10 કેટલા થયા? 20। બીજા આ છૂટા મણકા છે, જુઓ 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, એટલે અહીં થશે 29 સંખ્યા મળી આપણને। ચલો
आ दस मणकानो जूथ छे अने बीजो आ दस मणकानो जूथ छे, एटले दस ने दस केटला थया? वीस। वीस ने आ छूटा मणका बीजा आपेला छे, एकवीस, बावीस, तेवीस, चौबीस, पच्चीस, छवीस, सत्यावीस ने अठ्यावीस, એટલે કઈ સંખ્યા મળી આપણને? અઠ્યાવીસ। પછી આ બે છે એ તમારી જાતે મણકા ગણવાના છે, અને કઈ સંખ્યા મળી આપણને એ અહીંયા તમારે લખવાનું છે। તો આ બે તમને જાતે મેડમ કરવા આપે છે। આગળ જુઓ, અહીંયા પણ દસ મણકાનું એક જૂથ છે, બીજું દસ મણકાનું એક જૂથ છે, દસ ને દસ વીસ થયા। પછી છે એકવીસ, બાવીસ, ત્રેવીસ, ચોવીસ ને પચીસ, કઈ સંખ્યા મળી આપણને? પચીસ। ખ્યાલ આવ્યો? તો બીજા મણકા અથવા તો ચિત્રો તમારી જાતે ગણવાના છે, અને જે સંખ્યા મળી તે આપણને અહીંયા લખવાનું છે। અહીંયા તમારે પાંદડા ગણવાના, આ કુંડાની અંદર જેટલા પાંદડા છે એ પાંદડા ગણીને અહીંયા જે સંખ્યા મળી તે લખવાની છે। આગળ જે વાંચો અને લખો તે અહીંયા તમારે વાંચવાનું છે અને લખવાનું છે। એ કેવી રીતના લખવાનું છે મેડમ તમને બતાવે છે। જુઓ, બે દશક અને એક એકમ એટલે એકવીસ થયા, તો અહીંયા આવશે બે દશક અને બે બે એકમ, એટલે કેટલા મળશે તમને? બાવીસ। આગળ બે દશક અને ત્રણ એકમ એટલે ત્રેવીસ, તો આપણે લખવાનું છે બે દશક અને ચાર એકમ, એટલે આવશે કઈ સંખ્યા મળી? ચોવીસ। બે દશક અને પાંચ એકમ એટલે પચીસ આપેલા છે તમને, તો આગળ આવશે બે દશક અને છ એકમ, એટલે કઈ સંખ્યા મળી આપણને? છવ્વીસ। બે દશક અને સાત એકમ એટલે કઈ સંખ્યા છે? સત્યાવીસ, તો આગળ લખવાનું બે દશક અને આઠ એકમ, એટલે કઈ સંખ્યા મળી આપણને? અઠ્યાવીસ। બે દશક અને નવ એકમ એટલે ઓગણત્રીસ છે, તો અહીંયા આપણે લખવાનું છે ત્રણ દશક, એટલે આવશે ત્રીસ। ખ્યાલ આવ્યો ને? આવી રીતના તમારે સ્વાધ્યાય પોથીમાં લખવાનું છે। આગળ જઈશું જોડકા જોડો। વીસ વત્તા સાત એટલે કઈ સંખ્યા બની? સત્યાવીસ। વીસ વત્તા એક, વીસમાં એક ઉમેરો, એકવીસ। વીસ વત્તા પાંચ, કઈ સંખ્યા મળી? પચીસ। અને વીસ વત્તા આઠ એટલે કઈ સંખ્યા મળી આપણને? અઠ્યાવીસ। ચલો આગળ સામે જોડકું જોઈશું આપણે। બે દશક અને ચાર એકમ કઈ સંખ્યા મળી? ચોવીસ। બે દશક અને છ એકમ કઈ સંખ્યા મળી આપણને? છવ્વીસ। ત્રણ દશક એટલે ત્રીસ, અને બે દશક અને બે એકમ એટલે કઈ સંખ્યા મળી? બાવીસ। તો તમારે આ ગૃહ કાર્ય ગણિતની સ્વાધ્યાય પોથીમાં પાન નંબર 152 અને 153 ઉપર પૂર્ણ કરવાનું રહેશે। નમસ્તે।